जेतपुर सरकारी हॉस्पिटल ऑक्सीजन प्लांट बंद हालत में। जेतपुर सरकारी हॉस्पिटल में लगावायो हो तो कोई दरकार ज नहीं लेवानी। धूल खाई रह्यो छे अहींनो ऑक्सीजन प्लांट। राजकोट जिल्लाना जेतपुर शहर में आवेल सरकारी हॉस्पिटल में लाखों खर्च करी मिनिटनो 250 लीटर ऑक्सीजन प्लांट अंदाजित एक वर्ष पहला ज प्लांट बेसाड़वामां आव्यो छे। त्यारे आ प्लांट छेल्ला घणा महीनाथी टेक्निकल खामियोना कारणे बंद हालतमां धूर खाई रह्यो होवानुं सामे आव्युं छे। जेतपुरनी सरकारी हॉस्पिटलना अधीक्षक द्वारा तंत्रनी तथा ऑक्सीजन प्लांटनी कंपनीनी घणी रजूआतो कराई छे, તેમ છતાંય આજ દિન સુધી ઓક્સિજન પ્લાન્ટને ફરી શરૂ કરવાનું કામ કરવા કોઈ આવ્યું નથી તેમ જણાવવામાં આવ્યું છે। ત્યારે સંભવિત કોરોનાની પાંચમી લહેર અથવા તો આકસ્મિક રીતે જ્યારે કોઈ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પડે તો શું થશે, એક પણ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં 40 લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી બંધ હોવાની આગરી અતિ ગંભીર બાબત કહેવાય। ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટને લઈને જવાબદાર અધિકારીઓ અને કંપનીઓ દ્વારા આ પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઓક્સિજન પ્લાન્ટની કંપની પર સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને તંત્ર અને કંપનીએ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવેલ 40 લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવા માંગ છે। ત્યારે અધિક્ષકના જણાવ્યા અનુસાર હાલ 2 દિવસ પહેલા ઓક્સિજન ફ્લોમીટર બદલવામાં આવ્યું છે અને પ્લાન્ટ ચાલુ કરવાની પ્રોસેસ થઈ રહી છે, પરંતુ ઓક્સિજનની સપ્લાય ગેટ સુધી પહોંચતી ન હોવાના કારણે હાલ તેમની પ્રોસેસ ચાલુ થઈ જશે અને હાલ કોરોનાની સંભવિત અસરને લઈ હાલ આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી ચાલુ છે, જે 50 થી 60 ટેસ્ટિંગ થતું હતું તે ગઈકાલથી 150 સુધી ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે। હાલ હોસ્પિટલમાં ઓક્સિજનની રિફલ ટેન્ક વેન્ટિલેટરની પર્યાપ્ત માત્રામાં સુવિધા છે, પરંતુ જે રીતે જેતપુરમાં ગઈકાલે એક કોરોના પોઝિટિવ કેસ આવેલ હોય આવનાર સમયમાં કેસ વધી શકે તેમ હોય ત્યારે બંધ હાલતમાં રહેલ ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ચાલુ થાય તે જરૂરી છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં 40 લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજનનો પ્લાન્ટ કોરોનાકાળ દરમિયાન એટલે અંદાજિત 1.5 વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવેલ હતો, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે। ત્યારે જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક નિકિતા પંડ્યા દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેની જરૂરત રજૂઆત ઉપલા તંત્રને તથા જવાબદાર કંપનીને પણ કરેલી, ત્યારબાદ ફ્લોમીટર બદલાવવામાં આવેલ, પરંતુ ઓક્સિજન બેડ સુધી પહોંચી શકતો નથી તેવું જણાવેલ છે। છતાં હજુ સુધી આ જેતપુર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેનું રિપેરિંગ કામ હજુ સુધી કરવામાં આવેલ નથી। જેતપુર સરકારી હોસ્પિટલ તંત્ર સંભવિત કોરોનાની પાંચમી લહેરમાં સજ્જ, પરંતુ ઓક્સિજન પ્લાન્ટ બંધ। કોરોનાની સંભવિત લહેરની વ્યક્ત થઈ રહેલી શક્યતાના પગલે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે, ત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલમાં સંભવિત કોરોનાની લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ છે। સામનો કરવા માટે વેન્ટિલેટર 14 બેડ 22 ઓક્સિજન બોટલ સહિત દવાનો જથ્થો તેમજ ડોક્ટરનો પૂરતો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ છે। હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબ પણ કાર્યરત છે, પરંતુ મોટી વાત એ છે કે ઓક્સિજન પ્લાન્ટ જે હાલ તો બંધ હાલતમાં દૂર ખાઈ રહ્યો છે। આશિષ પાટડિયા, ZS TV, જેતપુર। મેડમ, આપણે જેતપુર સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી છે તે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપેલો છે પણ બંધ હાલતમાં છે, તેનું શું કારણ? ઓક્સિજન પીએસએ ઓક્સિજન પ્લાન્ટ પહેલાં બંધ હતો, હાલ એનું ફ્લોમીટર જે બ્રેકેજ થઈ ગયેલું હતું એ રિપેર કરી આપેલ છે અને પીએસએ ઓક્સિજન પ્લાન્ટ હાલ વર્કિંગ છે। ઓક્સિજન પ્લાન્ટમાં જે ફ્લોમીટર છે તે વારંવાર ઉડી જાય છે, જેને લઈને વારંવાર છે તે પ્લાન્ટ બંધ હાલતમાં નજરે પડે છે, તેનું એવું કે એ શું ખામી છે કે જેને લઈને આ તકલીફ પડે છે? એના માટે થઈને પીઆઈયુ દ્વારા જે એજન્સી ઓક્સિજન લાઇન નાખેલી હતી એજન્સીને રૂબરૂ અહીંયા બોલાવીને સ્થળ પરીક્ષણ કરાવતા એમણે જણાવેલ કે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન લાઇન વચ્ચે અમુક પ્રકારના સાધનો ઇન્સ્ટોલ કરવા પડે અને એ ઇન્સ્ટોલ કર્યા પછી પીએસએ પ્લાન્ટમાંથી ઓક્સિજન લાઇનમાં ઓક્સિજન જાય તો ફ્લોમીટર કે બીજો કોઈ બ્રેકેજનો ઇસ્યુ નહીં આવે। હાલ કોરોનાની સંક્રમણ વધવાની શક્યતા લઈને જેતપુર સરકારી હોસ્પિટલમાં શું શું સુવિધા કરવામાં આવી? આપણી પાસે અત્યારે એક અલગ કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરી શકાય એવો વોર્ડ છે જેની અંદર 22 બેડ છે ઓક્સિજનના
આપણી પાસે વેન્ટિલેટર પણ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલા છે, એટલે વેન્ટિલેટર એ છે ડૉક્ટરો સારવાર આપી શકે એવા અને વેન્ટિલેટર ચલાવી શકે એવા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર હાજર છે. પીડિયાટ્રિશિયન પણ હાલ છે, એટલે પીડિયાટ્રિક પેશન્ટ આવે તો પણ એમની સારવાર થઈ શકે. મેડિકલ ઓફિસરો છે અને બાકી દવાઓ પણ હાલ બી અત્યારે આપણી પાસે છે. જેતપુરમાં જો આરટીપીસીઆરની વાત કરીએ તો આપણે જેતપુર સરકારી હોસ્પિટલમાં આરટીપીસીઆરની સુવિધા છે તો દરરોજના કેટલા ટેસ્ટ થાય છે? એસડીએચ જેતપુર ખાતે જાન્યુઆરી 2022 થી આરટીપીસીઆર લેબની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં દરરોજ આરટીપીસીઆરના ટેસ્ટિંગ થાય છે. હાલ 50 થી 80 જેવો ફિગર રહે છે રોજ જુદો જુદો, પરંતુ 60-70 જેવા તો રેગ્યુલર થાય છે. અને છેલ્લા એકાદ મહિનાથી આ પોઝિટિવ નથી આવેલ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.